गुड मॉर्निंग विद्यार्थियों, धोरण 9 विषय गणित आपू लेक्चर नंबर 4 शुरू थी रू लख्यू समय संख्या की दशांश अभिव्यक्ति बहुज जा वस्तु तमने बहु मजा आणवानी तमने आवड़े एम समय संख्या की दशांश अभिव्यक्ति में उदाहरण नंबर 5 मैं बुक नु लीधु 10/3 7/8 અને 1/7 ની દશાંશ અભિવ્યક્તિ મેળવો. તો પેલા સમજી લઈએ કે દશાંશ અભિવ્યક્તિ કોને કહેવાય. તો દશાંશ એટલે પોઈન્ટ પછી સંખ્યાઓ આવતી હોય એવી. તો અહીંયા 10/3 છે તો આપણે 10 ને 3 વડે ભાગીએ તો આપણને દશાંશ અભિવ્યક્તિ મળશે. આપણે 3 ને શું કહીએ છીએ? ભાજક. 10 ને શું કહીએ છીએ? આપણે ભાજ્ય. હવે જે ઉપર આવશે એને આપણે શું કહીશું? ભાગફળ. અને નીચે આવશે એને શેષ કહીશું. તો 10 છે એટલે 3 ભાગ ચાલશે. 3 × 9, 10 માંથી 9 જાય એટલે 1 વધ્યા. હવે ભાગ ચાલતો નથી તો આપણે અહીંયા શું કરી શકીએ? પોઈન્ટ લઈને 1 વધારાની શૂન મૂકીએ અહીંયા. તો ફરી 3 ભાગ ચાલશે. 3 × 9, શેષ કેટલી વધી? 1. મીંડું વધારાનું ઉધારે ચડાવીશું તો ફરી પાછા 3 ભાગ ચાલશે એટલે 9. અહીંયા શેષ વધશે 1, ફરી 0, ફરી 3 × 9 અને 1. આમ આ રીતે અહીંયા શેષ કેટલી વધે છે દરેક તબક્કામાં? તો આપણો આ પ્રથમ તબક્કો હતો. પ્રથમ તબક્કામાં શેષ કેટલી વધી હતી? 1. અહીં બીજા તબક્કામાં પણ 1, ત્રીજા તબક્કામાં પણ 1, ચોથા તબક્કામાં પણ 1. એ પ્રમાણે આગળ જેમ જેમ ભાગાકાર કરતા જઈશું તેમ તેમ શેષ 1 ના 1 તમને મળતી જશે. અહીંયા ભાજક કેટલો હતો? 3. હવે હું બીજો ભાગાકાર લઉં, 7/8 કરું. હવે ભાગ નથી ચાલતી તો અહીંયા આપણે શું કરીશું? 0 મૂકીશું, પોઈન્ટ કરીશું અને અહીંયા 1 0 ઉધારે લઈશું એટલે હવે કેટલા ભાગ ચાલશે? 68 એટલે કેટલા વધશે? 70 માંથી 64 જાય એટલે 6 વધશે. હવે ઉપરથી 0 ઉતારીશું તો 7 ભાગ ચાલશે. 8 × 7 = 56. 4 વધ્યા, ઉપરથી 0 ઉતારીશું એટલે 40 થશે. 8 × 5 = 40 અને શેષ વધી 0. તો અહીંયા શું થયું? શેષ ના તબક્કા લઈએ તો પહેલા કેટલી વધી શેષ? પહેલા 6, પછી કેટલી વધી? 4, અને પછી છેલ્લે કેટલી વધી? 0. પછી આગળ વધતો અટકી ગયો. હવે 1/7 લઈએ. હવે ભાગ ચાલતો નથી એટલે 0, અહીંયા પોઈન્ટ, અહીંયા 10 મૂકીએ તો 7 × 1 = 7 થશે. શેષ કેટલી વધી? 3. તો આપણે શેષના પહેલા તબક્કામાં લખીશું 3. પછી ઉપરથી મીંડું ઉતારીએ એટલે 7 × 4 = 28, કેટલા વધ્યા? 2, એટલે શેષ કેટલી વધી? 2. હવે ફરી મીંડું ઉધારે ચડાવીએ તો ભાગ ચાલશે 7 × 2 = 14, કેટલા વધ્યા? 6, એટલે શેષ વધી 6. હવે મીંડું ઉધારે ચડાવીએ તો 8 ભાગ ચાલશે. 8 × 7 = 56, કેટલા વધ્યા? 4, એટલે શેષ કેટલી વધી? 4. મીંડું ઉધારે ચડાવીએ 7 × 5 = 35, કેટલા વધ્યા? 5, શેષ કેટલી વધી? 5. ફરી મીંડું ઉધારે ચડાવીએ તો 70 × 7 = 49, એટલે કેટલી વધી? શેષ 1. ફરી પાછું મીંડું ઉધારે ચડાવીએ એટલે હવે કેટલા ભાગ ચાલશે? 7 × 1 = 7, એટલે કેટલા વધ્યા? 3, એટલે હવે શેષ કેટલી વધી? 3. 3 એટલે હવે આપણે કયા સ્ટેપમાં આવ્યા? આ સ્ટેપમાં આવી ગયા કે હવે 7 × 30 કરીશું તો કેટલા ભાગ ચાલશે? 7 × 6 = 28, એટલે કેટલા વધ્યા? 2. તો હવે પાછી શેષ કેટલી વધી? 2. એટલે હવે હું આ લખતો નથી, નીચે આટલા સુધી જ લખું છું, 1 સુધી. બરાબર, શેષ કેટલી વધી? 1. અને 1 પછી 1 સ્ટેપ આપણે ખાલી લખી દઈએ કે હું 10 કરું તો 7 × 1 =
सात भाग चलते त्रण शेष बचे हम ए प्रमाण एक पची त्रण पी कई शेष आवशे बे छो चार पांच ए प्रमाण रिपीटेशन थई जशे कई रीते जो ध्यान आपजो के सौथी पहला आपणे फरी एक वक्त समझी लईए तमारा मगजमां क्लियर थई जाय के आ शेष आपणे कई रीते वधी छे बहु झड़पथी फरी लई लईशुं કેટલા ભાગવાના છે સાત ને એક ને આપણે સાત વડે ભાગીએ છે એક ભાગ્યા સાત બાદ ને ચાલે એની શૂન્ય અહીંયા દસ કરીશું તો સાત એકા સાત એટલે કેટલા વધશે ત્રણ તો આપણી શેષ ની અંદર પેલા ત્રણ આવશે પછી બિંદુ ઉધારે ચડાવીશું ત્રીસ એટલે સાત ચોક अठ्याईस के बे शेष के बे फरी जीरो लगाई सात दो चौद के बधी शेष छ मेंडू उधारे चढ़ाए तो आठ सीतो छप्पन के चार शेष के बधी चार मेंडू उधारे चढ़ाए चालीस तो सात पंचा पत्रीस के शेष बधी पांच एट मेंडू उधारे चढ़ाए पचास तो सीते सीतो ओगन पचास હવે કેટલા વધ્યા એક જો એક એટલે સ્ટાર્ટિંગ નું પદ આવી ગયું આપણું એટલે હવે આ બધી શેષ નું પુનરાવર્તન થશે છેલ્લે શેષ એક વધી આ જે આના પર ધ્યાન આપો ત્રણ બે છ ચાર પાંચ એક હવે એક પછી આપણે આગળની શેષ લઈશું તો બધી સંખ્યાનું પુનરાવર્તન શરૂ થાય છે જુઓ એક છે દસ લઈએ એટલે સાત એકા સાત કેટલા વધ્યા ત્રણ એટલે પાછી શેષ વધી ત્રણ ત્રીસ કરીએ તો સાત ચોક अठाईस शेष वधी बे वीस करिए तो सात दो चौद के छी शेष छ साइठ करिए तो आठ सीतो छप्पन के चार शेष के चार हम फरी चालीस करिए तो सात पंचा पत्रीस शेष के पांच शेष वधी पांच मेंडू उधारे चढ़ाए सीतो सीतो ओगन पचास અને ફરી પાછો એક આવ્યો એટલે બરોબર ધ્યાન જો કે અહીંયા શું થાય છે અહીંયા શું થાય છે આટલે એક આવે છે અને છેલ્લે અહીંયા એક આવે છે એટલે કદાચ તમને એક નહીં દેખાતું હોય તો આપણે જોઈ લઈએ પચાસ પછી ઓગણ પચાસ ઓગણ પચાસ પછી અહીંયા સાઈડ હું લખું છું કે શેષ એક વધે છે તો આ બે તબક્કા છે આટલે સુધી જે અંક આવ્યા એ પાછા અંક નીચે શું થાય છે એનું પુનરાવર્તન શરૂ થાય છે એટલે પહેલા ત્રણ બે છ ચાર પાંચ એક પછી ત્રણ બે છ ચાર પાંચ અને છેલ્લે એક આ રીતે પુનરાવર્તન શરૂ થાય છે તો અહીંયા તમે આ જે દશાંશ અભિવ્યક્તિ છે એમાં તમે ધ્યાનથી જુઓ તો તમને ત્રણ વિકલ્પો જોવા મળશે કે વિકલ્પ નંબર એક પહેલો કયો વિકલ્પ થાય તો અહીંયા જુઓ પોઈન્ટ પછી આંકડાઓનું પુનરાવર્તન શરૂ થાય છે અહીંયા પોઈન્ટ પછી આંકડાઓ આવે છે પછી આંકડાઓ આવતા નથી એટલે શેષ કેવી વધ્યા છે જીરો તો અહીંયા પહેલું આપણે શું લખી શકીએ કે અમુક પગલા પછી શેષ શૂન્ય થાય છે અથવા અંકોનું પુનરાવર્તન થાય છે અમુક પગલા પછી જો અહીંયા અમુક પગલા પછી અંકોનું શું થયું પુનરાવર્તન અહીંયા અમુક પગલા પછી શેષ શું થઈ જીરો એટલે અંકોનું પુનરાવર્તન બંધ થઈ ગયું અહીંયા પોઈન્ટ પછી અંકોનું શું થયું પુનરાવર્તન એટલે બરોબર ધ્યાન આપજો કે અમુક પગલા પછી શેષ જીરો થાય અથવા તો અંકોનું પુનરાવર્તન શરૂ થાય બીજી વસ્તુ ધ્યાનમાં રાખી જોઈએ કે જે અંકોનું પુનરાવર્તન થાય છે તે બધા ભાજક કરતા કેવા છે નાના છે એટલે ભાજક કરતા નાના છે જો અહીંયા બધા આ બધા કોના કરતા નાના છે ભાજક એટલે સાત કરતા નાના છે આ પણ આઠ કરતા કેવા છે નાના આ શેષ પણ ત્રણ કરતા કેવી છે
નાની એટલે અંકો નું પુનરાવર્તન થાય છે તે બધા ભાજક કરતા કેવા છે નાના છે વિકલ્પ ત્રણ જોઈએ જો શેષ પુનરાવર્તિત થતો હોય શેષ નું શું થતું હોય પુનરાવર્તન થતું હોય तो एक अंक नु पुनरावर्तन थाय अथवा एक थी वधु अंकोना जूथ नु पुनरावर्तन थाय बरोबर समझी लेजो विद्यार्थी वो आ लेखित अवस्था से लेखित मां जे तुमने थोड़ुं केवुं लागे के आमां बहु ख्याल ना आव्यो પણ તમે ધ્યાનથી જોશો તો તમને વસ્તુ સમજી જશે અહીંયા ભાગાકારમાં અમુક પગલા પછી શેષ શૂન્ય થાય એટલે આમાં શેષ શૂન્ય થઈ આ બે માં શેષ શૂન્ય થતી નથી તો ત્યાં શું થાય છે અંકોનું પુનરાવર્તન આ બધા અંકોનું પુનરાવર્તન થયું પછી વિકલ્પ બે માં આપણે શું લખ્યું છે કે અંકોનું પુનરાવર્તન થાય છે બધા જ અંકો કેવા છે ભાજક કરતા નાના અહીંયા અંકો એટલે શેષ સમજીશું શેષના અંકો અંકોનું પુનરાવર્તન થાય છે તે બધા ભાજક કરતા કેવા છે નાના છે હવે શેષનું પુનરાવર્તન થતું હોય તો એક અંકનું પુનરાવર્તન થાય અથવા તો એકથી વધુ અંકોનું પુનરાવર્તન થાય અહીંયા જુઓ કે એકનું પુનરાવર્તન થાય છે અને અહીંયા એકથી વધુ અંકોના જૂથનું પુનરાવર્તન થાય છે અહીંયા જૂથ કેટલું છે બે બે ચાર બે છ સંખ્યાઓનું જૂથ છે તો આ રીતે ભાગાકારમાં ત્રણ વસ્તુ તમે અહીંયા સમજી શકો છો તો કોઈ પણ સમય સંખ્યા તમને આપી હોય એની દશાંશ અભિવ્યક્તિ બે રીતે તમને મળી એક તો કઈ દશાંશ પછી અમુક અંકો પછી આગળ અંકો આવતા નથી અને દશાંશ સ્થળ પછી અમુક અંકોનું શું થઈ જાય છે પુનરાવર્તન થઈ જાય છે તો બે પ્રકારની અભિવ્યક્તિ થઈ અહીંયા હું લખું છું એક શાંત દશાંશ એટલે કે અમુક અંકો પછી પુનરાવર્તન થતું નથી એટલે સામ છે અને પછી અનંત આવૃત દશાંશ એટલે કે અનંત સુધી સંખ્યાઓ આવી જાય અને એ પણ કેવી આવૃત એટલે આખા જૂથનું પુનરાવર્તન જૂથનું પુનરાવર્તન અથવા તો એક અંકનું પુનરાવર્તન એટલે એક અંકનું પુનરાવર્તન થાય અથવા તો બે અંકોનું પુનરાવર્તન થાય ત્રણ ત્રણ અંકોનું પુનરાવર્તન થાય ચાર ચાર અંકોનું પુનરાવર્તન થાય પાંચ પાંચ અંકોના જૂથનું પણ પુનરાવર્તન થાય એ દશાંશ અભિવ્યક્તિને કેવી અભિવ્યક્તિ કહેવાય અનંત આવૃત દશાંશ તો વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ બરાબર સમજી લો કે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ બે રીતે લખી શકાય એક શાંત દશાંશ અને બીજી અનંત આવૃત દશાંશ અનંત આવૃત દશાંશમાં શું થાય કે અંકોનું પુનરાવર્તન થાય એક અંકનું પુનરાવર્તન થાય અથવા તો બે અંકોના જૂથનું પુનરાવર્તન થાય કે ત્રણ અંકોના જૂથનું પુનરાવર્તન થાય કે ચાર ગમે તેટલા અંકોના જૂથનું પુનરાવર્તન થાય અને બીજું દશાંશ કેવું છે શાંત કે પોઈન્ટ પછી અમુક આંકડા પછી એનું દશાંશ શાંત થઈ જાય તો બરાબર તમને અહીંયા ખ્યાલ આવી ગયો હવે એક બીજું ઉદાહરણ નંબર છ લઈએ આમ ત્રણ સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દશાંશ અભિવ્યક્તિ કરીએ આનો જવાબ આપણે કેટલો આવ્યો ત્રણ પોઈન્ટ ત્રણ ત્રણ અહીંયા ગમે તેટલા તગડા લખી શકાય અને પછી ત્રણ ટપકા કરી દેવાનો એનો અર્થ શું થાય કે અનંત સુધી એ આંકડાઓનું રિપીટેશન થાય છે આને આપણે સંકેતમાં લખવું હોય તો ત્રણ પોઈન્ટ ત્રણ ઉપર બાર જેટલા અંકોનું પુનરાવર્તન થતું હોય એના ઉપર બાર કરવાના બે અંકોનું પુનરાવર્તન થતું હોય તો બે અંકો ઉપર બાર કરવાના ત્રણ અંકોનું જૂથ પુનરાવર્તન થતું હોય તો ત્રણ અંકો ઉપર બાર કરવાના આ જે લીટું છે એ વંચાય ત્રણ પોઈન્ટ ત્રણ પોઈન્ટ તો ત્રણ ત્રણ પોઈન્ટ ત્રણ બાર એમ વંચાય સાત ભાગે આઠનો જવાબ આપણે કેટલો આવ્યો ઝીરો પોઈન્ટ આઠસો ને પંચોતેર
હવે આમાં કોઈ આંકડાનો રિપ્લિકેશન થતો નથી એટલે આ અભિવ્યક્તિને આપણે કેવી અભિવ્યક્તિ કહીશું શાંત દશાંશ અભિવ્યક્તિ આને આપણે કેવી કહીશું અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ એક ભાગ્યા સાત લઈએ तो 0.14 28 57 14 28 57 પછી 3 ટપકા એટલે ટૂંકમાં કયા અંકોનું પુનરાવર્તન થાય છે 14 2 28 અને 57 એના ઉપર 12 14 2 28 અને પછી 57 આ આંકડો ગોખી મારવાનો વારંવાર બોલી તો જયારે સાત વડે ભાગ આપણે ચલાવતા હોઈએ ત્યારે 14 28 57 14 28 57 નું રિપીટેશન થાય હવે એકલા 1/7 માટે નથી તમે માનો કે 2/7 હું કરું તો શું થાય તેનો જવાબ હું ડાયરેક્ટ લખું છું તો પણ આ જ આંકડાઓનું રિપીટેશન થાય પણ આમાં પહેલો આંકડો કયો આવે એ આપણે જોવાનું તો 2 છે એટલે 2 વડે ભાગ ના ચાલે એટલે મીંડું ધારે ચડે એટલે 20 થાય તો 20 એટલે 7 2 14 તો 7 2 14 એટલે કેટલાય ભાગ ચાલ્યો 2 ભાગ ચાલ્યો તો 2 ભાગ ચાલ્યો તો 2 પછી કઈ સંખ્યા આવશે 28 57 પછી 14 આનું પુનરાવર્તન થાય 28 57 14 માનો કે 3 ને 7 વડે ભાગ તો શું થશે તો બોલો કયો પહેલો આંકડો આવશે 3 છે એટલે 30 એટલે 7 4 28 એટલે 4 તો 4 થી શરૂ થાય છે તો 4 થી રિપીટેશન શરૂ થાય 4 પછી 28 57 14 14 ફરી ચોગડો નહીં લખો ચાલશે તો આ જૂથનું પુનરાવર્તન થાય માનો કે 4/7 કરું તો 4 છે એટલે 40 થાય 40 છે એટલે 7 5 35 5 થી શરૂ થાય એટલે 5 પછી 57 14 28 આનું પુનરાવર્તન શરૂ થાય એ રીતે 5/7 લઉં તો 5 એટલે 50 તો 70 70 49 7 ભાગ ચાલશે તો 7 એટલે આ 7 આવી ગયા પછી 14 28 57 ખાલી 5 આવશે તો જાદુ આંકડાઓ છે ને 7 વડે ભાગ ચલાવીએ એટલે 14 28 57 એનું પુનરાવર્તન થઈ જાય તમને ડાયરેક્ટલી ભાગાકાર કરવાની જરૂર નથી 2 છે તો સીધો જોઈ લેવાનો કે પહેલા 20 7 2 14 2 આવે તો 28 57 14 જોઈ રીતે 6 ને 7 વડે ભાગીએ તો શું થશે જવાબ તો 6 એટલે 60 તો 8 7 56 તો 8 આયા તો પછી 57 14 28 નો બગડો ખાલી આવશે 8 આવી ગયા એટલે એમનું પુનરાવર્તન શરૂ થાય 7/7 તો 1 થઈ જાય એટલે એનું દશાંશ નિરૂપણ કેવું થઈ ગયું શાંત દશાંશ થઈ ગયું 8/7 લઈએ તો 8/7 લઈએ તો 1 ભાગ ચાલે છે એટલે પહેલો 1 તો આવી જશે પછી શેષ કેટલી વધે 1 વધે 1 શેષ વધે એટલે પાછું 10 થાય 10 એટલે 7 એકા 7 ધાતુ 1 થી શરૂ થાય 14 28 57 એ જ રીતે 9/7 લઈએ તો 9/7 એટલે 1 ભાગ ચાલશે હવે કદાચ તમને દેખાશે નહીં 8/7 તમને દેખાય છે એટલે જોઈ લઉં બરાબર છે બરાબર એ જ રીતે તમને 7 વડે જયારે જયારે ભાગ ચલાવવાનો હોય ત્યારે 14 28 57 ના આંકડાઓનું પુનરાવર્તન થાય છે તો આ તમારે ખાસ ધ્યાન રાખી દેવાનું તો આ જે અભિવ્યક્તિ છે એ પણ કઈ અભિવ્યક્તિ કહેવાશે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ જેને આપણે ઉપર શું કરીએ છીએ 12 તરીકે લખીએ છીએ હવે આપણે ઉદાહરણ નંબર 6 લઈએ જો એક ઉદાહરણ મેં લખ્યું છે સાબિત કરો કે 3.14 26 78 સમમેય સંખ્યા છે હવે આ સમમેય સંખ્યા છે કઈ રીતે સાબિત કરી શકાય તો આપણને ખબર છે કે સમમેય સંખ્યાની વ્યાખ્યા શું છે કે કોઈ પણ સંખ્યાને આપણે કયા સ્વરૂપમાં દર્શાવી શકીએ P/Q સ્વરૂપમાં દર્શાવી શકીએ એવી તમામ સંખ્યાઓને સમમેય સંખ્યા કહેવાય એટલે કે P/Q સ્વરૂપમાં દર્શાવીએ તો P શું લેવાનો પૂર્ણાંક અને ક્યુ લેવો કેવો લેવાનો શૂન્યતર પૂર્ણાંક એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા
પૂર્ણાંક સંખ્યા કઈ છે? તમે જાણો છો ઝેડ માંની કોઈ પણ સંખ્યા વર્ગમાં એનો જે જથ્થો છે એનો આપણો થેલો હતો એ થેલામાં કઈ કઈ સંખ્યાઓ ભરીતી આપણે પૂર્ણાંકમાં? તો શૂન્ય તમામ ધન પ્રાકૃતિક સંખ્યાઓ અને તમામ ઋણ સંખ્યાઓ. તો એ ઉપર પી પૂર્ણાંક લેવાનો અને કી શૂન્યતર પૂર્ણાંક લેવાનો એ સ્વરૂપમાં દર્શાવીએ તો આ સમય સંખ્યા જેમ સાબિત થઈ જાય. તો માટે આપણે 3.1478 છે એના બરાબર આપણે સીધે સીધું લખી દઈએ, પોઈન્ટ કાઢી નાખીએ. તો નીચે એકની પાછળ કેટલા મીંડા મુકાય? તમે જાણો છો કેટલા મીંડા મુકાશે? 1, 2, 3, 4, 5 અને 6. છ મીંડા મુકાય તો ખ્યાલ છે ને? માનો કે 3.1 હોય તો શું મૂકો તમે? 31 ના નીચે શું મૂકો? 10. માનો કે 3.14 હોય તો 314 નીચે કેટલા મૂકો? 100. માનો કે 3.142 હોય તો તમે કેટલા મૂકો? 3142/1 ની પાછળ કેટલા મીંડા મૂકો? 3. એમ કરતા કરતા પોઈન્ટ પછી કેટલી સંખ્યાઓ છે? તો 6 આંકડા છે. તો આપણે એકની પાછળ કેટલા મીંડા મૂકવાના? નીચે 6. તો આ એક સમય સંખ્યા થઈ ગઈ. આને તમે છેદ ઉડાડવા તો ઉડાડી શકો પણ એ કઈ જરૂરી નથી, આપણે પી ભાગે ક્યુ સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો અહીંયા આ દાખલો આપણે પૂરો થઈ ગયો. હવે ઉદાહરણ નંબર 7 લઈએ. ઉદાહરણ નંબર 7 માં શું કીધું છે કે સાબિત કરો કે પુનરાવર્તન થાય છે એટલે 12 નું ચિહ્ન 3 ઉપર લેવાનું ને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવી પી અને ક્યુ સંખ્યા માટે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવો. તો આ દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે કે 0.312 ને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવો. તો એના માટે રીત બહુ સરળ રીત છે. પહેલા તમારે ધારી લેવાનું કે ધારો કે એક્સ બરાબર 0.333. અહીંયા આપણે એક્સ બરાબર 0.312 ધારીએ અને આપણે પોઈન્ટ પછી 33 ઈચ્છા થાય એટલા તગડા મૂકવાના, પણ એટલા બધા તગડા નહીં મૂકી દેવાના કે નોટની બહાર જતા રહીએ. જેટલી જગ્યા હોય એટલા તગડા મુકાય. 3 મૂકો 2 મૂકો તો પણ ચાલે. સમીકરણ 1. હવે સમીકરણ 1 ને આપણે બંને બાજુ હવે 10 વડે ગુણવા માટેનો નિયમ શું છે? તો જેટલા અંકોનું પુનરાવર્તન હોય તેટલા મીંડા વાળી સંખ્યા વડે ગુણવાના. અહીંયા કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે? 1 અંકનું પુનરાવર્તન થાય છે. એટલે 1 અંકનું પુનરાવર્તન હોય પુનરાવર્તન છે તો આપણે કેટલા વડે ગુણ્યા? 10 વડે. 2 અંકનું પુનરાવર્તન થાય તો કેટલા વડે ગુણવાના? 100 વડે. 3 અંકનું પુનરાવર્તન થાય તો કેટલા વડે ગુણવાના? 1ની પાછળ 3 મીંડા વડે ગુણવાના. હવે બંને બાજુ ગુણીશું તો x ને આપણે 10 વડે ગુણીએ એટલે 10x. હવે આને 10 વડે ગુણીએ તો શું થાય? 0.333 એના ગુણ્યા આપણે 10 કરીએ તો શું જવાબ થાય? તમને ખ્યાલ છે કે માનો કે 0.3 હોય એને તમે 10 ગુણો તો શું જવાબ આવે? તો એ 3 છે, 3/10 કરીએ, ગુણ્યા 10 થી 10 જતા એટલે શું જવાબ આવે? 3. ટૂંકમાં આ તગડો ક્યાં આવી જાય? અહીંયા આવી જાય. તો અહીંયા આપણે 10 ગુણીશું તો આ તગડો અહીં આવી જશે. તો 3.333 એવો જવાબ થાય. અહીંયા 10x બરાબર થશે 3.333. જેટલા તગડા મૂકવા એટલા મૂકી શકાય. આપણે કેટલા મૂકવાના? ઉપર જેટલા મૂક્યા હોય એટલા. એને સમીકરણ નંબર 2 કહીશું. હવે સમીકરણ 2 માઇનસ 1 લેતા સમીકરણ 2 માંથી 1 આપણે શું કરવાનું? બાદ કરવાનું. આ દરેક દાખલાની આ કોમન રીત છે, સરળ રીત છે. તો 10x માંથી x બાદ કરીએ. જો શું કર્યું આપણે? 2 માંથી 1 બાદ કરીએ
હવે જ્યારે બે સમીકરણો બાદબાકી કરતા હોય તો એમાં બે ભાગ છે, એક ડાબો ભાગ અને એક જમણો ભાગ, વચ્ચે બરાબર છે. તો બરાબરની આ બાજુની જે સંખ્યા છે એ 10x માંથી x આપણે બાદ કર્યા, અને બરાબરની પેલી બાજુ જમણી બાજુની સંખ્યા છે એ સંખ્યા કેટલી છે, 3.3333, 3 ટપકા, માઇનસ 0.333, 3 ટપકા. 3 ટપકા કરવા આવશ્યક છે. તો માટીયાનો જવાબ શું વધ્યો, 9x માંથી 1x જાય એટલે કેટલા x વધે, 10x માંથી 1x જાય તો કેટલા x વધે, 9x. અને આમાંથી આ બાદ કરીએ 3.33, તો જુઓ પાછળનો જે વિભાગ છે બંનેનો કેવો છે, કોમન, અને આગળ 3 છે અને અહીંયા 0 છે, 3 માંથી 0 જાય એટલે 3, અને પાછળ આમથી બંને સંખ્યા સરખી છે જતું રહે એટલે 0 0, એટલે 3.00, એટલે આપણે ખલા ખાલી 3 લખીએ છીએ. તો માટે હવે x બરાબર 3 ના નીચે 9 જાય, x અને 9 વચ્ચેનો સંબંધ ગુણાકારનો છે, 9 ને ફેર બાદ લઈ જઈને કયા જાય, ભાગાકારમાં. અથવા તો ગણિતમાં બીજી સિસ્ટમ શું છે કે બરાબર છે એટલે ત્રાજવા જેવું કહેવાય, આ બાજુ જે ક્રિયા કરીએ ક્રિયા પેલી બાજુ કરીએ તો ત્રાજવું સેમ રહે, સરખું રહે, એટલે કે સમીકરણ સંતોલનમાં રહે. તો અહીંયા બંને બાજુ આપણે શું કરીએ છીએ, 9 વડે ભાગીએ છીએ, એટલે આને 9 વડે ભાગીએ તો શું વધે, એક્સ, અને આને 9 વડે ભાગીએ એટલે 3/9 વધે, છેદ ઉડાડી દઈએ એટલે ભાગ ચાલશે 3 × 3 = 9 એટલે 1/3. તો અહીંયા એક્સ બરાબર શું આવ્યું, 1/3. તો આ એનો જવાબ થઈ ગયો કે 0.3 ને p/q સ્વરૂપમાં આ રીતે લખાય. ફરી એક વખત પુનરાવર્તન કરીએ, આવા ઘણા બધા દાખલા તમારે પરીક્ષામાં આવવાના છે કે 0.3 બાર ને p/q સ્વરૂપમાં દર્શાવો, જ્યાં p પૂર્ણાંક હોય અને q શૂન્યતર પૂર્ણાંક હોય. તો આપણે ધારી લેવાનું કે ધારો કે x બરાબર 0.3 બાર, 0.3 બાર એટલે x બરાબર 0.33 નું પુનરાવર્તન, બે સંખ્યાઓ હોય, બે સંખ્યાના જૂથ ઉપર બાર હોય તો બે સંખ્યાનું પુનરાવર્તન કરવાનું, 3 સંખ્યાના જૂથ ઉપર બાર હોય તો 3 સંખ્યાઓનું પુનરાવર્તન કરવાનું. હવે બંને બાજુ કેટલા વડે ગુણતા, તો જેટલા અંકનું પુનરાવર્તન થતું હોય એટલા મીંડા વાળી સંખ્યા, 1 અંકનું પુનરાવર્તન થાય તો 10, 2 અંકનું પુનરાવર્તન થતું હોય તો 100 વડે ગુણવાનું. હવે ગુણવાનું એટલે બંને બાજુ ગુણવાનું, તો આને 10 વડે ગુણ્યા 10x, આને 10 વડે ગુણીએ એટલે 1 તગડો આ બાજુ આવે, 100 વડે ગુણ્યા હોય તો 2 તગડા આ બાજુ આવે, 1000 વડે ગુણ્યા હોય તો 3 તગડા આ બાજુ પોઈન્ટ ની આ બાજુ આવી જાય, એટલે 3.333. સમીકરણ નંબર 2. હવે 2 માંથી 1 બાદ કરવાનું, 2 માંથી 1 બાદ કરવાનું એટલે 10x માંથી x જાય એટલે 9x વધે, અને આમાંથી આમાં જાય એટલે પાછળનું પૂંછડું જતું રહે, ખાલી આગળના ઓપરાની બાદબાકી થાય, 3 માં 0 જાય એટલે 3, 9x = 3, તો x = 3/9, x = 1/3. તો આ દાખલો તમે નોટબુકમાં ઉતારી દેજો, એટલે ફરી આપણે બીજું એક ઉદાહરણ નંબર 8 ગણીએ. જો ઉદાહરણ નંબર 8, સૌથી પહેલું સ્ટેપ બરોબર મગજમાં, ધારો કે x = 1.27 બાર, તો માટે x = 1.27 જૂથનો પુનરાવર્તન 2 વખત કરીશું, સમીકરણ નંબર આને 1 આપીશું. હવે આપણે શું કરીશું, બંને બાજુ કેટલા વડે ગુણીશું, વિચારી દો મનમાં, 100 વડે ગુણતા. કેમ 100 વડે ગુણ્યા, કારણ કેટલા અંકનું પુનરાવર્તન થાય છે, 2 અંકોનું પુનરાવર્તન થાય છે, એટલા માટે 100 વડે ગુણ્યા. તો x ને 100 વડે ગુણીશું એટલે એ કેટલા થશે, 100x, અને 100 વડે ગુણીશું તો કોણ કૂદકો મારીને આ બાજુ આવશે, તો 2, હા, જેટલાનું પુનરાવર્તન થાય છે એ અંકો કૂદકો મારીને આ બાજુ આવી જાય એટલે 127 થઈ જાય, અને અહીંયા 27 નો પુનરાવર્તન 3 ટપકા. ફરી બરોબર સમજી લો કે 1.27 હોય એને આપણે 10 ગુણીએ તો શું જવાબ આવે, ખાલી બગડો આ બાજુ આવે એટલે 12.7 થાય. 1.27 ને આપણે 100 વડે ગુણીએ તો શું થાય, તો 127 થઈ જાય, કારણ કે 127 ના નીચે શું મુકાય, 100, અહીં ગુણાકારમાં 100 તો છે, 100 ઉડી જાય. અહીંયા આપણે 127 છે તો 127 ના નીચે 100 લખાય, અને 10 ગુણો 10 ઉડી એક જ પોઈન્ટ કપાય, એટલે આનો જવાબ 12.7 આવી જાય. બરોબર ધ્યાન આપજો, માનો કે 1.27 છે અને હું 1000 વડે ગુણું છું,
તો 127 ના નીચે 100 એને હું 1000 વડે ગુણું તો બે મીંડા ઉડી ગયા 10 વધ્યા એટલે 127 ના પાછળ મીંડો આવી જાય એટલે આ બરોબર ધ્યાનથી સમજી લેજો તો અહીંયા 100 વડે ગુણ્યા એટલે શું થયું 2 પોઈન્ટ પછીના જે બે અંકોનું પુનરાવર્તન હતું એ અંકો ક્યાં આવી ગયા આ બાજુ હવે આ બે દાખલાની ખાસિયત છે કે આમાં પૂંછડા સરખા થઈ જાય કયા બે પૂંછડા સરખા થઈ જાય પોઈન્ટ પછીની સંખ્યા બંનેમાં સરખી થઈ જાય તો આપણી ગણતરી સાચી હવે બાદ બાકી કરીએ સમીકરણ 2 માઇનસ 1 લેતા તો 2 માઇનસ 1 એટલે 100x માંથી 1x બાદ થાય 100x અને જો આવું ના ફાવે તો આ રીતે બાદબાકી કરી દેવાની પેલું અગાઉ મેં લખ્યું છે એવું ના ફાવે તો 100x ના નીચે માઇનસ કરીને કેટલા 1x બરાબર નીચે બરાબર 127 હોય તો એકડો ક્યાં લખાય પોઈન્ટ ના નીચે પોઈન્ટ લખાય એટલે 1.2727 ઘણા વિદ્યાર્થીઓ એકડો 1 ના જગ્યાએ લખી દે ના ચાલે પોઈન્ટ પછીની પહેલી સંખ્યા એકમનું સ્થાન ધરાવે પછી દશકનું સ્થાન ધરાવે બીજા નંબર એનું મૂલ્ય 10 ગણું હોય અને 1000 ના સ્થાને દર્શાવે સતત ના સ્થાને દર્શાવે એનું મૂલ્ય 100 ગણું થાય તો હવે એકમાંથી તમે આ એક બાદ કરો તો 100 માંથી તમે 100 માંથી 100 બાદ કરી દેખાઈ જાય એટલે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પોઈન્ટ ના નીચે પોઈન્ટ લખવાનો 7 ના નીચે 1 લખવાનો હવે આ બાદબાકી કરીએ તો 100x માંથી 1x જાય એટલે કેટલા x વધે 99x અને 127 માંથી 1 જાય એટલે 126 પૂંછડું જતું રહે તો માટે x બરાબર 126 ભાગ્યા 99 વિદ્યાર્થીઓ કહે છે સાહેબ છેદ ઉડાવવાની મજા આવતી નથી તો આટલે જવાબ લખી દો તો એ પણ જવાબ સાચો ગણાય કોઈ માર્ક્સ તમારા કાપી શકે નહીં પણ હોશિયાર વિદ્યાર્થીઓ હોય તો ના સાહેબ કે મેં તો બહુ સરસ ઘડિયા તૈયાર કર્યા છે હું આના છેદ ઉડાડી શકું તો ચલો શોધી કાઢો કે એવો કયો ઘડિયો છે કે જેમાં 126 બી આવે અને 99 બી આવે એક સમાન સંખ્યાએ તો 9 થાય અને 11 નવા 99 અને અહીંયા 14 નવા 126 14 અને 140 તો એ 99 જતા રહ્યા એટલે x ની કિંમત કેટલી આવી 14/11 તો આપણો ફાઇનલ જવાબ થયો પણ આ જવાબ લખ્યો છે પરીક્ષામાં ટાઈમ ના હોય છેડાવવાની તો આપનો જવાબ ચાલે પણ આ વધુ યોગ્ય જવાબ છે કે સમય સંખ્યા ખરેખર જે આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરીએ છીએ સમય સંખ્યા વાસ્તવમાં તે સંખ્યા છે કે એના અંશ અને છેદ પરસ્પર કેવા હોય અવિભાજ્ય હોય એટલે કે એમના અવયવો એક જ સામાન્ય હોય બીજો કોઈ અવયવ સામાન્ય હોય નહીં અહીંયા 9 સામાન્ય હતો એ આપણે શું કર્યું ઉડાડી દીધો એટલે હવે બીજો કોઈ અવયવ અહીંયા સામાન્ય વધ્યો નહીં તો આ એ સાચી સમય સંખ્યા છે 14/11 પછીની જે બધી સમય સંખ્યાઓ આવે એનું પ્રતિનિધિત્વ 14/11 કરે આગળ 2 × 3 × 4 × એમ જે બધી સમય સંખ્યાઓ મળે આપણે પહેલા લેક્ચરમાં વાત કરી હતી તો એ પ્રમાણે એનું પ્રતિનિધિત્વ કરતી સમય સંખ્યા આવી ગઈ રહી વધુ યોગ્ય જવાબ આ છે પણ પરીક્ષામાં આ લખ્યો હોય તો પરીક્ષક તમને સાચું આપે ચલો એના પછી પણ બીજો એક ઉદાહરણ નંબર 9 ગણીએ થોડુંક છે જુદું છે જો બીજો મેં દાખલો લખ્યો છે આમાં બધા મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરી કાઢે શું ભૂલ કરે જોઈએ ધારો કે x બરાબર આપણે શું ધારીએ 0.2312 ધારીએ તો માટે x બરાબર શું લખાય 0.235 0.235 અપ ટુ અનંત બોલો આ સાચું છે નથી શું ભૂલ કરી આપણે આ બગડાને ખોટો પુનરાવર્તન કરી દીધો અહીંયા તો 12 કોના ઉપર છે 35 ઉપર છે એટલે ફક્ત કોનું પુનરાવર્તન થાય 35 નું જ પુનરાવર્તન થાય બગડાનું પુનરાવર્તન થાય નહીં તો પહેલી ભૂલ અહીંયા ધ્યાન ના થાય એ ધ્યાન રાખવાનું કે બગડો લખ્યા પછી 35 નું પુનરાવર્તન કરવાનું હવે 35 નું પુનરાવર્તન થાય આગળ તો આ આપણું સાચું સમીકરણ એક બને નહીં આપણે અગાઉના દાખલામાં શું કરી દો કે પાછળ 35 નું જ પુનરાવર્તન થવું જોઈએ આ બગડો વધારાનો ભૂસી ગયેલો છે એ બગડાને પાછો ક્યાં લાવવો પડે બરાબર ની આ બાજુ પોઈન્ટ ની આ બાજુ લાવવું પડે તો શું કરીશું એને આ બાજુ લાવવા માટે કઈ ક્રિયા અપનાવીશું
તો સૌથી પહેલો દાખલો યાદ કરો 0.312 વાળો જેને આપણે કેટલા વડે ગુણ્યા હતા 10 વડે એટલે એકલો તગડો જ આ બાજુ આવ્યો તો અહીંયા આપણે એકલા બગડાને લાવવાનો છે તો અહીંયા આપણે શું કરીશું 10 વડે ગુણતા કેમ 10 વડે ગુણ્યા કારણ કે પોઈન્ટ પછી એક અંક વધ્યો છે જેનો પુનરાવર્તન થતો નથી એ અંકને આ બાજુ લાવવાનો છે એટલે આપણે 10 વડે ગુણીએ છીએ તો 10x બરાબર 2.3535 નું પુનરાવર્તન થયું તો આ આપણું સાચું સમીકરણ નંબર 1 થયું તો આમાં તમારે આ દાખલામાં ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા વધારાનો આ બગડો ઘૂસી ગયો છે અને પેલા આ બાજુ લાવવાનો જો એક બગડો ઘૂસે હોય તો 10 વડે ગુણવાનું માનો કે આ રીતે 251 પછી 3535 નું પુનરાવર્તન થતું હોય તો આ 25 ને આ બાજુ લાવવા માટે કેટલા વડે ગુણી દેવાના 100 વડે ગુણી દેવાના તો 25 આ બાજુ જઈ જશે પાછળ 35 નું પુનરાવર્તન થશે હવે આ સમીકરણ નંબર 1 હવે આપણે નિયમ પ્રમાણે સમીકરણ 2 બનાવવા માટે શું કરીશું કેટલા વડે ગુણીશું બંને 100 વડે ગુણતા હવે કેમ 100 લીધા કારણ કે કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે 2 અંકોનું પુનરાવર્તન થાય છે માટે 100 વડે ગુણ્યા હવે આને 100 વડે ગુણીએ 10 તો હતા એને 100 વડે ગુણીએ એટલે કેટલા થઈ જાય 1000x બગડો તો હતો કોણ આ બાજુ કોણ આવી જશે 35 આવી જશે જેનું પુનરાવર્તન થતું હતું એ પછી પોઈન્ટ પછી પાછું 35 નું પુનરાવર્તન આ સમીકરણ નંબર 2 બરોબર ધ્યાન રાખજો ખાસ આ દાખલો બહુ જ આઈએમપી છે તમને ભૂલો કરાવે એવો તો અહીંયા બબ્બે સંખ્યાનો પુનરાવર્તન છે એટલે આપણે 100 વડે ગુણ્યા પણ અગાઉથી આપણે 10 વડે ગુણ્યા હતા એટલે અહીંયા 1000 થઈ જશે અને અહીંયા બે અંક આ બાજુ આવી જશે એટલે 235.3535 હવે આપણે શું કરીશું સમીકરણ 2 માઇનસ 1 લેતા તો માટે અહીંયા ઉપર લખું છું 1000x બરાબર 235.3535 નું પુનરાવર્તન માઇનસ અહીંયા નીચે 10x કરીશું તો x ના નીચે x લખીશું અને 10 છે એટલે બે અંકોની સંખ્યા છે તો આપણે કોની નીચે લખીશું આના છેલ્લા બે અંકોની નીચે લખીશું બરાબર નીચે બરાબર હવે 2 છે એકલા બગડા છે તો પોઈન્ટ ના નીચે પોઈન્ટ 5 ના નીચે બગડો લખાશે અને પછી 35 નું પુનરાવર્તન હવે આની બાદબાકી કરીશું તો જો આ પૂંછડું તો જતું રહેવાનું એટલે 235 માંથી 2 જશે એટલે કેટલા વધશે 233 અથવા 5 માંથી 2 જ્યારે 3 23 એમના એમ અહીંયા પૂંછડું x એમના એમ 1000 માંથી 10 બાદ કરવાના એટલે વધે 990 1000 માંથી કેટલા બાદ કરવાના 10 એટલે વધે 990 તો માટે x બરાબર 233/990 x અને 990 નો સંબંધ ગુણાકાર નો તો 990 ભાગાકાર માં જાય તો આપણો આ જવાબ થઈ ગયો હવે આને પણ આગળ છેદ ઉડતા હોય તો તમે ઉડાડી શકો ના ઉડતા હોય તો આટલો જવાબ રાખવાનો તો ઉદાહરણ નંબર 9 પણ પૂરું થઈ ગયો અને હવે આપણે થોડીક આગળ વાત કરીશું અસમમેય સંખ્યાઓ અહીંયા આપણે સમમેય સંખ્યાને દશાંશ અભિવ્યક્તિ બે પ્રકારે કરી સાન દશાંશ અને બીજી અનંત આવૃત હવે આપણે અસમમેય સંખ્યાની વાત કરીશું અસમમેય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય અનંત અને અનાવૃત હોય ફરી સાંભળજો બરાબર અનંત અને અનાવૃત એટલે કે અંકોનું પુનરાવર્તન આ સમમેય સંખ્યાને જેમ થતું હોતું નથી તો એના વિશે આપણે અભ્યાસ કરીએ પહેલા વ્યવસ્થિત તમે લખી દો જો વિદ્યાર્થીઓ મેં અહીંયા લખ્યું છે અસમમેય સંખ્યાઓ અસમમેય સંખ્યામાં બે અસમમેય સંખ્યા આપણે અગાઉ વાત કરી હતી વર્ગમૂળમાં 2 અને બીજી છે પાઈ વર્ગમૂળમાં 2 ની કિંમત કોણે શોધી હતી પાયથાગોરસના અનુયાયીઓએ અને પાઈ ની કિંમત કોણે શોધી હતી લેમ્બર્ટ અને લિજેન્દ્રએ હવે એની કિંમત તમે જુઓ
पुस्तक में लखी है 1.41421 एम करता 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 छेक सुधी आंकड़ाओ आई जाए छे। आंकड़ा चिंता ना करो, याद रखवाना नथी, परीक्षा में पूछाशे नहीं। पाई नी पण किंमत 3.14 पछी 15 92 65 35 एम बधा संख्याओ आई जाए छे। હવે આ જે સંખ્યાઓ છે એ સંખ્યાઓને આપણે કયા વર્ગીકરણમાં લઈ શકીએ? અનંત તો છે પણ આવૃત નથી, એટલે શું કહીશું એને? અનાવૃત સંખ્યાઓ। પોઈન્ટ પછી દશાંશ અભિવ્યક્તિ કેવી છે? દશાંશ અભિવ્યક્તિ કેવી છે? અનંત અનાવૃત છે। અહીંયા જો આંકડાઓનું પુનરાવર્તન નથી, અમુક જૂથનું પુનરાવર્તન જોવાનું। દાખલા તરીકે તમે 4 નું જૂથ લો તો 4 4 4 આવવા જોઈએ, 41 નું જૂથ લો તો 41 41 આવવા જોઈએ, 414 નું જૂથ લો તો 414 414 આવવું જોઈએ, 41 42 નું જૂથ લો તો 41 42 નું જૂથ આવવું જોઈએ, 414 21 નું જૂથ લો તો 424 21 નું જૂથ આવવું જોઈએ। એવા જૂથનું પુનરાવર્તન થવું જોઈએ, અહીંયા જૂથનું પુનરાવર્તન થતું નથી। માટે કેવી દશાંશ અભિવ્યક્તિ કેવી છે? અનંત અનાવૃત। એટલે એવી સંખ્યાઓને આપણે કેવી સંખ્યાઓ કહીએ છીએ? અસમય સંખ્યાઓ। હવે અસમય સંખ્યા વર્ગમૂળ 2 અને પાઈ છે, એમાં તમને કોઈ પ્રશ્ન પૂછવો તો પૂછી શકે, તમને એવું કહી શકે કે વર્ગમૂળ 2 નું 3 દશાંશ સ્થળ સુધીનું આસન્ન મૂલ્ય લખો, એવું તમને પૂછે। આસન્ન એટલે આશરે પડતું, તો 3 દશાંશ સ્થળ સુધી લખવું હોય તો વર્ગમૂળમાં 2 નું 3 દશાંશ સ્થળ પછી મૂલ્ય કેટલું આવે? 1.414। પછી આગળના આંકડા લખવાની જરૂર નથી। જો આપણે આવી સંખ્યા લખીએ તો સમજી લેજો મિત્રો કે આ સંખ્યા કેવી થઈ ગઈ? સમય થઈ ગઈ। હવે એ સંખ્યા અસમય નથી, વાસ્તવમાં વર્ગમૂળમાં 2 એ પોતે કેવી છે? અસમય સંખ્યા છે, પણ એનું જયારે અમુક દશાંશ સ્થળ સુધીનું આપણે આસન્ન મૂલ્ય લઈએ છીએ ત્યારે સમય બની જાય છે। એ જ રીતે પાઈ, પાઈ નું 2 દશાંશ સ્થળ સુધી લઈએ સુધીનું આસન્ન મૂલ્ય તો એ કેટલું આવશે? 3.14। તો આ પણ કેવી સંખ્યા થઈ ગઈ? સમય। આપણે ગણિતમાં પાઈ ની કિંમત 3.14 તમે લીધી હશે આગળ ગણવામાં, અને અથવા 22/7 વડે પણ લઈએ છીએ, 22/7 તો એ પણ કેવી સંખ્યા છે? સમય છે, પણ વાસ્તવમાં પાઈ કેવી છે? અસમય, કારણ કે પોઈન્ટ પછી એના આંકડાઓનું જૂથનું પુનરાવર્તન થતું નથી। એટલે બરોબર સમજી લેજો કે આપણે જે પાઈ વર્ગમૂળ 2 ની કિંમતનો ઉપયોગ ગણતરીમાં લઈએ છીએ ત્યારે કેવી કિંમતનો ઉપયોગ કરીએ છીએ? આપણે સમયનો, એટલે કે એનું મૂલ્ય આસન્ન આશરે પડતું મૂલ્ય લઈએ છીએ। તો પાઈ નું આસન્ન મૂલ્ય 2 દશાંશ સુધી 3.14 છે, અથવા 22/7 3 દશાંશ પૂછે તો 141। આ બે સંખ્યાઓનું પાછું જાદુ પણ છે 3 દશાંશ સુધી, કે આમાં આજુબાજુ 2 એકડા વચ્ચે ચોગડો છે, ઉપર આજુબાજુ ચોગડા વચ્ચે એકડો છે, આમાં આજુબાજુ ચોગડા વચ્ચે એકડો નહીં, આજુબાજુ એકડા વચ્ચે ચોગડો, એટલે તમને યાદ રહી જાય એવી કિંમત જ છે। હવે આપણે પુસ્તકનું એક ઉદાહરણ જોઈ લઈએ, ઉદાહરણ નંબર 10। ઉદાહરણ નંબર 10 માં શું લખ્યું છે એમને? કે 1/7 અને 2/7 વચ્ચેની એક સમય સંખ્યા શોધો, એક સમય સંખ્યા શોધો। તો બહુ સિમ્પલ છે, 1/7 ને આપણે 0.1428/12 તરીકે લખી શકાય, 2/7 ને આપણે 0.2 એટલે 20 એટલે 7 2 14 એટલે 2 થી ભાગ ચાલે 28 57 14 આપણે અગાઉ જોયું। તો આ બંને ની વચ્ચેની સંખ્યા લેવી હોય, વચ્ચેની કેવી સંખ્યા લેવાની છે? અસમય સંખ્યા। સહી પણ પતી ગઈ, પેન આછી થઈ ગઈ, બહુ આપણે ગણગણ કર્યું આજે, તો
વચ્ચેની સમય સંખ્યા કેવી રીતે નક્કી કરશો? તો પોઈન્ટ પછી અહીંયા 14 છે અને અહીંયા કેટલા છે? 28. તો 14 ને 28 વચ્ચે તમને ગમે આંકડો પસંદ કરજો. હું 15 પસંદ કરું છું. 15 16 17 18 થી 27 સુધી ગમે તે પસંદ કરાય. હજુ ત્રીજો આંકડો લઈએ તો 142 285 વચ્ચે ગમે તે આંકડો લઈ શકાય. પણ આપણે બે દશાંશ સુધી લઈએ તો 0.15 લખ્યા પછી હવે 15 જૂથનું પુનરાવર્તન ના થાય માટે શું આઈડિયા અપનાવવાનો? 1015 2015 3015 4015 એમ અપટુ અનંત સુધી લખવાનો. તો આ સમય સંખ્યા થઈ ગઈ. બહુ જ એકદમ ઈઝી છે. જો 15 નું પુનરાવર્તન થતું નથી જૂથનું, 15 15 15 આવવા જોઈએ તો 150 150 150 આવવા જોઈએ, પણ એવું થતું નથી. 15 કરીને 10, ફરી 15 કરીને 20, ફરી 15 કરીને 30. તો બરાબર છે. આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હવે સ્વાધ્યાય 1.3 આપણે ગણવાનો છે. નેક્સ્ટ લેક્ચર આપણે સ્વાધ્યાય 1.3 નું આવશે.